નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત અમારી અને તમારી મનગમતી તટસ્થ નિષ્પક્ષ અને સમસ્યાઓને વાચા આપતી ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, શેર અને લાઇક કરો. બેલ બટન દબાવી સમાચારોની અપડેટ નિરંતર જોતા રહો. ઓસ્કાર ન્યૂઝ, ગામડાથી લઈને શહેરો તકના સમાચારો. માણસા શહેર અને તાલુકા નૂન મથક હોવા છતાં ઓરમાયું વાર્તાન આપણું પાટનગર એવું ગાંધીનગર જિલ્લાનું તાલુકા નૂન મથક હોવા છતાં પણ પ્રજાના પ્રશ્નો હલ કરવા માટે કોઈ જ કાયદો લાગુ કરવા માન આવતો નથી. અધિકારી દ્વારા તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ જેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. માણસાના નગર સેવા સદનના ચીફ ઓફિસર લગભગ છેલ્લા 8 વર્ષ કરતા પણ વધારે સમયથી માણસા તાલુકામાં અને સેનેટરી ઇન્સ્પેક્ટર પણ તેટલા જ સમયથી માણસા શહેરમાં ફરજ બજાવી રહ્યા છે. પરંતુ છાસવારે ટ્રાફિક સમસ્યા અને ફૂટપાથ અને જાહેર માર્ગ અને તે પણ માણસાનો રિંગ રોડ એવો શેઠના બાવલાથી લઈ માણસા ટાવર પોલીસ ચોકી સુધી જાહેર રસ્તાની અને રોડ ઉપરની જગ્યાએ વાહન કાઢવાની પણ જગ્યા હોતી નથી. વારંવાર પ્રજાને પડતી મુશ્કેલી અને ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે વેપારી આસોસિએશન દ્વારા પણ લેખિત માન રજૂઆત કરવામાં આવી છે અને તે માટે ટ્રાફિક સમસ્યાનો હલ કરવા માટે કાયમી નિરાકરણ કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી. પોલીસ ચોકી પણ આ જ એરિયામાં આવે છે અને તેમ છતાં પણ ટાઉન પોલીસ ચોકીના ઇન્ચાર્જ એવા લાલભાઈ, વિષ્ણુભાઈ, અરવિંદભાઈ જેવા કર્મચારીઓને પણ રજૂઆત અગાઉ પણ કરવામાં આવી હતી. આ અગાઉ સુરસંગજી ઠાકોર હતા તે વખતે પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં એ કોઈ જાતની કાર્યવાહી કે કાયદાના અનુરૂપ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જેસે થે સ્થિતિ માન જ રહે છે. શાકભાજીની લારીઓ વાળા અને રિક્ષા સ્ટેન્ડ વાળા દ્વારા પણ રોડની આધવચ્ચે અને પબ્લિકને અવર જવર અને વાહન ચલાવવામાં પણ તકલીફ પડે છે, ટ્રાફિક સમસ્યા સર્જાય છે.